કાપડ ઉદ્યોગમાં જીએસટી વધારાને લઈ આજે કાપડ માર્કેટ સંપૂર્ણ બંધ રહ્યું હતું. જો કે કાપડ વેપારીઓના વિરોધમાં ડાઈંગ પ્રિન્ટિંગ મિલ, લુમ્સના કારખાના પણ જોડાયા હતા. સુરતના કાપડ ઉદ્યોગ પર જીએસટીના વધારાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમાં કાપડ વેપારીઓએ પોતાની એકતા બતાવી સજ્જડ બંધ પાડ્યો હતો. આ બંધમાં ડાઈંગ પ્રોસેસિંગ મિલો, લાખોની સંખ્યામાં ચાલતા લુમ્સના કારખાના, તમામ બંધ રહેતા વેપારીઓ અને ઉત્પાદકોની વચ્ચે એકતાનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો. છૂટા છવાયા વેપારીઓ એકત્રિત થઈને જીએસટી કાઉન્સિલના નિર્ણયને લઈને કાળા વાવટા બતાવીને અને કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. વીવર્સ દ્વારા સહારા દરવાજા નજીક કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા અને પહેલાનું જીએસટી માળખું યથાવત રાખવા માંગ કરી હતી. તો કેટલાક વિસ્તારોમાં થાળી વગાડીને વિરોધનું સૂર વ્યક્ત કર્યું છે. લીંબાત ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલના લુમ્સના ખાતેદારો પણ હડતાલમાં જોડાયા હતા અને તમામ લુમ્સ ખાતાઓ બંધ કરાવ્યા હતા. ખાતેદારોએ 12% જીએસટીનો કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો, જેથી લીંબાત પોલીસે ખાતેદારોની અટકાયત કરી હતી.